Assalamu alaikum baalako. Aaj duranchar ma tarikh 10/2/2021. To juo apni angrezi ni chopdi ma page number 64. To apni angrezi ni chopdi ma agau apne aa vaarta sikhi gaya hata ke kuku is calling. Kuku e tena darek mitra ne phone karyo hato, pan badha mitra alag alag kaam ma vyast hata. બરાબર છે તો તેની સાથે કોણ રમ્યું હતું તો કીકુ બરાબર છે કીકુ એ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે તો એ તેની સાથે ચેસ રમ્યો હતો હવે જુઓ આગળ કે એક્ટિવિટી 6 એક્ટિવિટી 6 માં શું છે કે ચિત્ર વાર્તાના આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો તો જુઓ શું છે કે રોકી ઇઝ ખાલી જગ્યા ઓર ટોય ટ્રેન તો રોકી શું કરી રહ્યો હતો તો રોકી ટોય ટ્રેન રમકડાની ટ્રેન બનાવી રહ્યો હતો તો આપણે અહીંયા શું લખીશું મેકિંગ અહીંયા શું લખીશું મેકિંગ કે રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન રોકી એ રમકડાની ટ્રેન બનાવી રહ્યો હતો પછી ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ તો કોણ સૂતું હતું તો મોનુ કુકુએ મોનુના ઘરે ફોન કર્યો હતો તો મોનુની મમ્મીએ કીધું હતું કે કુકુ શું મોનુ શું કરે છે મોનુ ઇઝ સ્લીપિંગ તો આ શું આવશે વાક્યમાં કે મોનુ ઇઝ સ્લીપિંગ પછી જુઓ કીટુ તો કીટુ ઇઝ ડ્રિંકિંગ શું આવશે ડ્રિંકિંગ મિલ્ક શું છે કે કીટુ શું કરે છે મિલ્ક પીવે છે કીટુની મમ્મીએ કીધું હતું કીટુ એટલે કે બિલાડી તો બિલાડીની મમ્મીએ કીધું હતું કે કીટુ ઇઝ ડ્રિંકિંગ એ મિલ્ક બરાબર છે પછી જુઓ ખાલી જગ્યા ઓન ધ રૂફ છાપરા ઉપર કોણ હતું તો ગીટુ 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 ઇઝ ઓન ધ રૂફ આપણે શું લખવાનું છે ગીટુ ઇઝ ઓન ધ રૂફ તો જુઓ મેં તમને અહીંયા લખીને બતાવી એ રીતના તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે રોકી ઇઝ મેકિંગ એ ટોય ટ્રેન મોનુ ઇઝ સ્લીપિંગ ગીટુ ઇઝ ડ્રિંકિંગ એ મિલ્ક ગીટુ ઇઝ ઓન ધ રૂફ પછી જુઓ આગળ શું છે કીકુ એન્ડ કુકુ આર તો પ્લેઇંગ એ ચેસ શું આવશે પ્લેઇંગ ચેસ તે બંને હવે શું રમ્યું તો ચેસ રમી શું રમી ચેસ તો આ રીતના તમારે અહીંયા જવાબ પૂરવાના છે તો તમારે પૂરી દેવા પછી જુઓ પેજ નંબર 65 તો પેજ નંબર 65 પર એક્ટિવિટી 7 તો એક્ટિવિટી 7માં શું છે કે કુકુ જે રીતના કુકુએ તેના મિત્રોને ફોન કર્યો હતો તે રીતના તમારે તમારા મિત્રને ઘરે ફોન કરીને તેઓ શું કરી રહ્યા છે તે પૂછવાનું છે તો જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે યાસીન છે અને કિશોરભાઈ છે તો યાસીન તેના મિત્રને ઘરે ફોન કરે છે કે હેલો ઇટ ઇઝ વિશ્વરાજ હોમ તે પૂછે છે તેના મિત્રનું નામ વિશ્વરાજ હશે તો તે પૂછે છે કે હેલો ઇટ ઇઝ વિશ્વરાજ હોમ કેમ છો આ વિશ્વરાજનું ઘર છે એવું પૂછે છે તો કિશોરભાઈ ફોન ઉઠાવે છે ને તે શું જવાબ આપે છે કે યસ હુ ઇઝ સ્પીકિંગ હા આ વિશ્વરાજનું ઘર છે પણ તમે કોણ બોલો છો એવું પૂછે છે તો યાસીન જવાબ આપે છે કે આઈ એમ યાસીન બરાબર યાસીન શું કહે છે કે હું યાસીન છું પછી જુઓ કિશોરભાઈ શું કહે છે કે ઓ હેલો યાસીન હાઉ આર યુ શું કહે છે કે ઓ યાસીન હેલો એટલે કે કેમ છો હાઉ આર યુ તું કેવો છે એવું પૂછે છે તો યાસીન શું જવાબ આપે છે કે આઈ એમ ફાઇન વેર ઇઝ વિશ્વરાજ તે શું પૂછે છે કે આઈ એમ ફાઇન હું સારો છું વિશ્વરાજ ક્યાં છે તો કિશોરભાઈ શું પૂછે છે હી ઇઝ ઇન ધ ગાર્ડન તે ક્યાં છે તો તે ગાર્ડનમાં છે તે ક્યાં છે ગાર્ડનમાં બગીચામાં યાસીન કહે છે કે વોટ ઇઝ હી ડુઈંગ તે બગીચામાં શું કરી રહ્યો છે તો શું કરી રહ્યો છે કિશોરભાઈએ શું જવાબ આપ્યો કે હી ઇઝ પ્લેઇંગ એ ક્રિકેટ બરાબર છે એટલે કે તે શું કરી રહ્યો છે તો તે ક્રિકેટ રમી રહ્યો છે તો આ રીતના અહીંયા છે તો આનો મતલબ શું છે કે તમારે અહીંયા તમારી જાતે આપણે કોઈ મિત્રના ઘરે ફોન કરીએ અને મિત્રની મમ્મી ફોન ઉઠાવે કે તેનો ભાઈ ઉઠાવે કે તેના પપ્પા ઉઠાવે તો આપણે પૂછીએ ને કે મારો મિત્ર આપણે જે કંઈ બી નામ હોય તમારા મિત્રનું એ તમારે પૂછવાનું કે મારો મિત્ર ક્યાં છે તો એ કહેશે કે તે પહેલાં એ તમને પૂછશે કે કોણ બોલો છો તો તમે કહેશો કે હું એનો મિત્ર બોલું છું બરાબર છે તો તે તેના વાલી તમને ઓળખતા હશે તો કહેશે હા હું ઓળખું છું એટલે પછી કહેશે કે આ કેવું છે સારું છે એવું પૂછશે આપણને
પછી આપણે પૂછીએ કે મારો મિત્ર ક્યાં છે, તો એ આપણને કહેશે કે ભાઈ એ કશેક બહાર ગામ ગયો છે, કે રમવા ગયો છે, કે તેના બીજા મિત્ર સાથે રમવા ગયો છે, એવું કહેશે ને આપણને. એ રીતના તમારે આ પ્રવૃત્તિ કરવાની છે, બરાબર છે. તમે મિત્રો છો, તમે બધા ઘણા બધા મિત્રો છો, તો તમે હમણાં લોકડાઉનમાં એકબીજાના ઘરે તમે તમારા મિત્રોને મળી શક્યા નથી, બરાબર છે. તો તમારે તમારા મિત્રનો નંબર હોય તો તમારે ફોન કરવાનો છે તમારા મિત્રને, ને આ રીતના તમારે આ કુકુની જેમ મિત્રને ફોન કરીને પૂછવાનું છે કે તે મિત્રો શું કરી રહ્યા છે, બરાબર છે. પછી જુઓ આગળ, તો અહીંયા એક સીડીનું ચિત્ર છે. તો શું છે કે ધ લેડર ઇઝ હાઈ, એટલે કે સીડી છે તે કેવી છે, ઊંચી છે. એન્ડ સો આઈ ગો, એટલે કે તે કેટલી બધી ઊંચી છે હું ત્યાં ચડીશ. સ્ટેપ અપ સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે હું સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડીશ. એન્ડ વેરી સ્લો, હું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આ ઊંચી નિશાળની છે તેની ઉપર ચડીશ. પછી જુઓ, બટ વેન આઈ એમ એટ ધ સ્ટોપ એટ લાસ્ટ આઈ કેન સ્લાઇડ ડાઉન વેરી ફાસ્ટ, એટલે કે જુઓ, જો અહીંયા જ્યાં નિશાળની છે તેની ઉપર હું ચડીશ સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે, અને પછી છેક ટોપ છે ત્યાં લાસ્ટ સુધી પહોંચીશ, અને પછી નીચે ધીરે રહીને હું ઉતરી જઈશ, એવું અહીંયા આગળ કીધું છે. તો જુઓ આપણે અહીંયા શું શીખ્યા, પેજ નંબર 64 અને પેજ નંબર 65. તો તમારે એ કરવાનું છે, તમારે આ પૂરી દેવાની છે ખાલી જગ્યા, અને પછી એ ખાલી જગ્યા તમારે નોટમાં લખવાની છે. એ તમારું હોમવર્ક છે.